સાયકલિંગનો રસ્તો છે આ, કંઈક આવો છે, તમે જુઓ ભાઈ ચારે બાજુ ટેકરી, સાંજનો સમય, પંખીઓ પોતાના માળામાં આવી ગયા છે. બુલબુલના અવાજ સંભળાતા હશે અને વરસાદને લીધે ચારે બાજુ લીલું સાંજ પડતાની સાથે માલધારીઓ પોતાનો માલ લઈને ઘર તરફ રવાના થયા છે. આ ધારમાં ચરતા ઘેટા બકરા નિહાળવાની ખૂબ મજા છે. તો તમારે જો કુદરતને નિહાળવી હોય ને તો સાયકલ લઈને જ નીકળવું પડે, કારણ કે ધીમી ગતિએ ચાલતી સાયકલ તમને આવું બધું જોવાનો મોકો પ્રદાન કરે છે. એટલે સાયકલ પ્રવાસ એમ પણ ખૂબ સારો પડે છે. અને અહીં આ ડુંગરની મોટી મોટી કોતરો ઉપરથી નજારો જોયો તો અહીં આવેલી કુદરત જોવાની ખૂબ મજા આવી. ત્યાં ભરેલું પાણી અને આજુબાજુનો નજારો અહીંથી ખૂબ સારી રીતે જોવા મળતો હતો. તો આગળ આગળ આપણે આપણો સાયકલ પ્રવાસ જારી રાખીએ છીએ. આગળ શું આવે છે એ જોતા રહો. આવા ચડતા ઉતરતા ઢાળવાળો, ક્યાંક પાછા વળાંકવાળો સરસ મજાનો રસ્તો. સિંગલ રસ્તો છે, ટ્રાફિક વગરનો, સાંજનો સમય, સરસ મજાનું વાતાવરણ. એક બાજુ વાડી છે તો એક બાજુ ટેકરીઓ. 2 કિલોમીટર જેવું લખ્યું હશે એવું માનું છું, પણ આપણી ઉટેવ કે બોર્ડ તો આપણે સાઇન બોર્ડ તો ભૂસી નાખીએ, ક્યાં તોડી નાખીએ. તો આ બધી આપણી કુટેવ સુધારવાની જરૂર છે. એટલે જેને હોય એને કોઈએ માથે ના ઓઢી લેવું. ઘણા આવું કરતા હોય છે, એના માટેની વાત છે. અને અહીં કઈ લાઈન હશે ખબર નહીં, પણ કોઈ પાણીની લાઈનનો વાલ લીકેજ છે. તો આ ખરેખર પાણીનો બગાડ છે. મારાથી બંધ થાય એવું તો નથી, પણ આટલું બધું પાણી વેસ્ટ જાય છે, એનો બગાડ અટકી જાય તો સારું એવું ઈચ્છું છું. દૂર
બેઠો છું, કદાચ તમને દેખાઈ જાય છે. આપણે આવી પહોંચ્યા કરકોલિયા ગામે, ગયા છીએ. કરકોલિયા રામાપીર બાપાનું સુપ્રસિદ્ધ મંદિર છે, એના દર્શન કરવા માટે. આ છે કરકોલિયાનું સુપ્રસિદ્ધ રામાપીર બાપાનું મંદિર. જય રામાપીર. અને કરકોલિયા ગામનો રસ્તો વટાવી આગળ સીધા શિહોરના રસ્તે નીકળી જઈશું. સાંજનો સમય, દિવસ હાથમી ગયો છે. ધૂંધળું આકાશ. મિત્રો, આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર. જય હિન્દ.